कोरोना वैश्विक महामारी ने कारण दर वर्षे राष्ट्रपति भवन खाते 9 ऑगस्ट एटले के भारत छोड़ो आंदोलन की वर्षगांठ निमित्ते योजानार एट होम कार्यक्रम रद्द करवामां आव्यो छे। त्यारे आजादी की लड़त में पाटण में अंग्रेजी शाला सड़गावनार स्वतंत्र सेनानी मणिभाई अमीन भारत छोड़ो आंदोलन की वर्षगांठ निमित्ते तेमना घरे जी पाटण प्रांत अधिकारी स्वप्रिल खरे द्वारा सन्मान करवामां आव्यो। पाटण जिल्लाना एकमात्र स्वातंत्र्य सेनानी मणुंद गामना पटेल मणिलाले वर्ष 1942 માં અંગ્રેજી શાળાના મકાનને આગ લગાવી દીધી હતી અને અંગ્રેજ સરકારે પટેલ મણિલાલનું ધરપકડ વોરંટ કાઢ્યું હતું, જેને લઈને મણિલાલ 2 વર્ષ સુધી વર્ધામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સાથે રહ્યા હતા। તેવી અનેક લડતોમાં પટેલ મણિલાલે રાષ્ટ્રની આઝાદી માટે પોતાના જીવનનું યોગદાન આપ્યું હતું। કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે દર વર્ષે રાષ્ટ્રપતિ ભવન ખાતે 9 ઓગસ્ટ એટલે કે ભારત છોડો આંદોલનની વર્ષગાંઠ નિમિત્તે યોજનાર એટ હોમ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો। કોરોનાના કારણે આ કાર્યક્રમ દિલ્હીમાં યોજવાનો નથી। રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા રાષ્ટ્રપતિ ભવન થકી પટેલ મણિલાલનું સન્માનપત્ર પોસ્ટ દ્વારા સ્થાનિક જિલ્લા વહીવટીતંત્રને મોકલી આપેલ છે અને જિલ્લા નાયબ કલેક્ટરે આજે સ્વાતંત્ર્ય સેનાની પટેલ મણિલાલના ઘરે પહોંચીને તેમનું સન્માન કર્યું હતું। સ્વતંત્ર સેનાનીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી એટ હોમ કાર્યક્રમ જે તે જિલ્લાના કલેક્ટર કે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારી દ્વારા તેમના નિવાસસ્થળે જઈને સન્માન કરવામાં આવ્યું। અમીન મણિલાલે આઝાદી ચળવળના તેમના સ્મરણો પણ તેમને વ્યક્ત કર્યા હતા। તેમણે આઝાદી વિશે ખૂબ મોટો ખુલાસો કર્યો હતો તો ઉપસ્થિત નાયબ કલેક્ટર પણ સેનાની મણિલાલના સ્મરણોને સાંભળી ચોંકી ઉઠ્યા હતા। આઝાદીની લડતમાં પાટણમાં આવેલ અંગ્રેજી શાળા સળગાવનાર પાટણ સ્થિત મણુદ ગામમાં રહેતા સ્વાતંત્ર્ય સેનાની મણિભાઈ અમીનનું રાષ્ટ્રપતિ ભવન તરફથી આવેલી સન્માન કીટ આપી પાટણના પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। 1942માં અમે મેટ્રિકમાં હતા અને એ વખતે ભારત ગુજરાત રાજ્ય સરકારે અને ભારત સરકારે વિરુદ્ધ કોંગ્રેસી ચળવળ ચલાવી ફ્રીડમ ફાઈટર ડે અને એમાં પછી જુવાનો કૂદી પડ્યા, ઘણો સાહિત્ય ઘણા મરી ગયા આજે, પણ છેવટે સંજોગોના આધારે આપણને આઝાદી મળી છે। કોઈ ભોગ આપીને આઝાદી નથી મળી, પણ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય સંજોગો એવા હતા કે આઝાદી આપવી પડે અને એ રીતે આપણને આઝાદી મળી અને પણ વી આર અનફિટ ફોર ફ્રીડમ, આઝાદી માટે આપણે લાયક નથી। બ્રિટિશરો ખરું કહેતા કે જી ભારત આઝાદી માટે લાયક નથી, લાગે તમને અત્યારે વી આર ફ્રી ફ્રીડમ એટલે ફ્રીડમ ભૂગર્ભ એવું પકડે મનાઈ હતી, પકડાવું નહીં, પકડીએ ને અમે તો બધી અમારી પાસે વિગત કરાવી દઈએ આઝાદીની। તમે શું તોડફોડ કરી હતી? બે ખોનગી લડતની કોણ કોણ હતા, કયા કયા નેતા, એ માહિતી કઢાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યા। આજે અમે બધા મડી કાકાના સન્માન માટે ભેગા થયા છીએ। મડી કાકાએ ભારત છોડો આંદોલનમાં 1942માં ખૂબ જ મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું અને અંગ્રેજોની શાળા સળગાઈ હતી અને અંગ્રેજો એમના પાછળ આટલી આ રીતે આવી રીતે પડી ગયા હતા કે મડી કાકાને અંડરગ્રાઉન્ડ જવું પડ્યું હતું અને આજે રાષ્ટ્રપતિ ભવન તરફથી એમને સન્માન કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ અને અંગવસ્ત્ર અને શોલ એમને ભેટ આપવામાં આવી છે, ખાસ કરીને આજે કોવિડના કારણે। હા, કોવિડના આમ તો દર વર્ષે ત્યાં પ્રોગ્રામ થાય છે રાષ્ટ્રપતિ ભવનમાં અને દરેક સ્વાતંત્ર્ય સેનાનીને આમંત્રણ આપવામાં આવે છે, પણ કોવિડના કારણે આ વર્ષે દરેક સ્વાતંત્ર્ય સેનાનીના ઘરે જઈને એમનું સન્માન કરવા માટે અમને આદેશ આપવામાં આવ્યો હતો, જેના અનુસંધાને અમે અહીંયા આવ્યા છીએ। યશ દરજી, લાઈવ ગુજરાત ન્યૂઝ, પાટણ।